डॉक्टर निव्या पटेल अध्यापन क्षेत्रे कार्यरत अने अनेकविध साहित्यिक संस्थाओं साथे संकळायेला वडोदरा स्थित डॉक्टर निव्या पटेल श्री एस डी पटेल आर्ट्स एंड सी एम पटेल कॉमर्स कॉलेज आंकलव जिल्लो आणंद खाते गुजराती विभागना अध्यक्ष छे। तेमणे एमए मां प्रथम आवा बदल 6 सुवर्णचंद्रकों मेळव्या छे। तेमना भारतीय टूकी वार्ताओना अनुवाद कथा भारती पुस्तक ने भारतीय भाषाओं माथी थयेला भाषांतरना सर्वश्रेष्ठ पुस्तक ने 2010 नो गुजराती साहित्य परिषद तरफथी गोपाल राव विद्वांस परितोषिक मळ्यो छे। तेमणे मिनिस्ट्री ऑफ कल्चर न्यू दिल्ली तरफथी 2007-2009 वर्ष माटे जुनियर रिसर्च फेलोशिप भारतीय साहित्य अकादमी नवी दिल्ली तरफ थी वर्ष 2009 ट्रावेल ग्रांट फेलोशिप मेळवी हती। यूजीसी नवी दिल्ली तरफ थी वर्ष 2012 माइनर रिसर्च प्रोजेक्ट मळ्यो छे अने वर्ष 2015-2018 मेजर रिसर्च प्रोजेक्ट मळ्यो छे। तेमणे साहित्य प्रेमी भगिनी मंडळ पूना तरफ थी गुजरातमां नारी चिंतन અને ચળવળ વિષય ઉપર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। આ ઉપરાંત તેમના 16 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે। આજે તેઓ અહીં સુરતના મહિપત રામે લખેલા પાર્વતી કુંવર આખ્યાન વિશે છણાવટ કરશે। ડૉક્ટર નિવ્યા પટેલનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। સુરત ખૂબસુરત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે મારે વાત કરવી છે પાર્વતી કુંવર આખ્યાન વિશે। એના લેખક છે મહિપતરામ રૂપરામ નીલકંઠ। આ ખરેખર એક નારીની વિરલ જીવન કથા ગણી શકાય। હું એમ પણ કહી શકું કે એક પરંપરાથી પ્રગતિ ભણી પ્રયાણ કરતી નારીનો જે જીવનનો સાક્ષાત્કાર થયો છે, એ સાક્ષાત્કાર જો જોવો હોય આપણે તો આપણે આ કૃતિ પાસે જવું પડે, પાર્વતી કુંવર આખ્યાન પાસે જવું પડે। પાર્વતી કુંવર આખ્યાન એ પતિએ પત્ની વિશે લખેલું પ્રથમ જીવનચરિત્રનું પુસ્તક છે અને એ પણ ઈસવીસન 1881 લખાયું। કવિ નર્મદ ના પુરોગામી મહિપતરામ રૂપરામ નીલકંઠ એક પ્રગતિશીલ વિચારક હતા। સાથે સાથે એમના જો પુસ્તકોના નામ હું લઉં, સાસુ વહુની લડાઈ કે ઇંગ્લેન્ડમાં મુસાફરી, એ પુસ્તકોને જો યાદ કરીએ તો આપણને ખબર પડે કે એ અત્યંત જાણીતા લેખક હતા એ વખતે, અને એમની કર્મશીલતાનો પુરાવો તો આજે પણ આપણે અમદાવાદમાં જોવા મળે છે મહિપતરામ રૂપરામ આશ્રમ રૂપે, જ્યાં સ્ત્રીઓના અનેક પ્રશ્નો વિશે એ કામ કરે છે। અને એટલે જ કદાચ આપણે કહી શકીએ કે આવી સમાજ સુધારક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય ને, સ્ત્રીઓના પ્રશ્નો, સ્ત્રીઓના અસ્તિત્વનો એ સ્વીકાર કરતા થયેલા હશે, અને એટલે જ એમણે નિઃસંકોચપણે પત્નીની જીવનકથા લખી। કેટલાક માણસો કુટુંબની સાથે સમાજને પણ પ્રગતિશીલતાનો ચેપ લગાડતા હોય છે, જેમ કે બંગાળનો ટાગોર પરિવાર હતો એમ ગુજરાતનો આ નીલકંઠ પરિવાર હતો। એ સમયે સ્ત્રીને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવી, એને લેખામાં લેવી એવો કોઈ ચાલ સમાજમાં નહોતો। ત્યારે આ મહિપતરામ જેવો યુવાન એ પોતાની પત્નીને સમજે છે અને એ નવીન વિચારોના આભૂષણોથી પણ એને સજાવે છે। ત્યારે આપણને એ જ ગાળાનું બીજું દંપતી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની પણ યાદ આવે, અને એમના આવા પ્રગતિશીલ વિચારોની માટેનું જે આ દંપતીની સહયાત્રા એ કેવળ એમનું જ નહીં પણ સમાજનું અંધારું પણ ઉલેચ્યું છે એમ આપણે કહી શકીએ। આજે જ્યારે સમાજમાં વૈજ્ઞાનિક પ્રગતિ નવા નવા શિખરો સર કરે છે, ત્યારે હજુ પણ આપણે સામંતશાહીના ઢાંચાઓની વચાળે જીવીએ છીએ, અને આ 19મી સદીમાં એ દંપતીઓની લડત આપણને શરમાવે પણ છે। આ પાર્વતી કુંવર આખ્યાન ઈસવીસન 1881 રચાય છે, એટલે કે આજથી 140-42 વર્ષ પહેલા।
પત્નીની સ્મૃતિમાં અને લેખક કહે છે તેમ તરુણીઓના સુબોધ માટે રચાય છે. આ શીર્ષક જોતા આપણને આખ્યાન સ્વરૂપની કૃતિ હોય એવું મનમાં ખ્યાલ બંધાય છે. પરંતુ ગુજરાતી ગદ્ય જ્યારે પાપા પગલી ભરી રહ્યું હતું ત્યારે દેવનાગરી લિપિમાં આ ગદ્યમાં લખાયેલું નાનકડું જીવનચરિત્રનું પુસ્તક છે. સુરતમાં 11 ડિસેમ્બર 1830 સમાજમાં ઉચ્ચ ગણાતી એવી વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા પાર્વતી કુંવર એ સુધારક યુગના સાહિત્યકાર, કેળવણીકાર, સમાજ સુધારક તેમજ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા એવા મહિપતરામ રૂપરામ નીલકંઠ, જેમનો સમયગાળો હું કહું તો 1829 થી 1891 એમના પત્ની હતા અને ગુજરાતના પહેલા સ્ત્રી ગ્રેજ્યુએટ વિદ્યાબેન નીલકંઠના એ સાસુ થાય. અહીં પાર્વતી કુંવરના જન્મથી લઈને એમનો ઉછેર, એમનું લગ્ન જીવન, સંતાન પ્રાપ્તિ, પતિને ઇંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય, નાતનો બહિષ્કાર કરવો, સ્ત્રી મિત્રો બનાવવા, સ્ત્રી કેળવણી પર ભાર મૂકવો, પ્રાર્થના સમાજના સભ્ય બનવું, બાળ લગ્ન વિરોધી ઝુંબેશ ઉઠાવવી અને મૃત્યુ પછીના રિવાજ ન કરવા જેવી અનેક વાતો આ પુસ્તકમાં લખાયેલી છે. પાર્વતી કુંવરનો જન્મ સુરતના વડનગરા નાગર જ્ઞાતિમાં પિતા સાહેબરાય અને માતા મનછા ગૌરીને ત્યાં થયો હતો અને 4 વર્ષની વયે જ માતાનું અવસાન થયું એટલે દાદી મણિકુંવર સાથે એને ઉછેરીને મૂટી કરે છે. પિતા ધનવાન ન હતા પણ બુદ્ધિવાન હતા, ફારસી ભાષા ભણેલા હતા, જ્ઞાતિભેદમાં માનતા નહોતા, એટલે પિતાનો પ્રભાવ આ પુત્રીમાં ઉતરેલો પણ આપણે જોઈ શકીએ છીએ. એકના એક દીકરાનું અવસાન થયું અને 3-3 દીકરીઓને ઉછેરીને મૂટી કરવી પણ જરાય વ્યથિત નહોતા થયા. એ સમય એવો હતો કે જ્યારે બાળા એટલે જ્વાળા અથવા તો દીકરી સાપનો ભારો એવી માન્યતાઓ જ્યારે હતી ત્યારે એ માન્યતાઓથી પણ તેઓ હંમેશા દૂર રહ્યા હતા. દાદીને પણ લખતા, વાંચતા, ગાતા આવડતું એટલે એમની પાસેથી ધ્રુવાખ્યાન, મામેરું, અખાહરણ, નળ દમયંતી, દસમ સ્કંદ, શિવ કવચ જેવી કૃતિઓ એ કંઠોપકંઠ સાહિત્ય એમણે પાર્વતી કુંવરે ગ્રહણ કરેલું. કહેવાનો અર્થ કે પિતા પાસેથી પ્રગતિશીલ શિક્ષણ અથવા તો પ્રગતિશીલ વિચારો એમણે લીધા અને દાદી પાસેથી પરંપરાગત પણ ઉપયોગી એવા વિચારો એમને પ્રાપ્ત થાય છે. આ પાર્વતી કુંવર અને મહિપતરામનું લગ્ન જીવન સુખી હતું. 1851 મહિપતરામ મુંબઈની એલ્ફિન્સ્ટન્ટ કોલેજમાં અભ્યાસ અર્થે જાય છે ત્યારે પાર્વતી કુંવર પણ સાથે ગયા હતા. પતિ પત્રકાર બન્યા, છાપાના સંપાદક બન્યા તો પાર્વતી કુંવર પણ એમને સંઘનો રંગ લાગેલો. પાર્વતી કુંવર અંધશ્રદ્ધામાં ન માને પણ શ્રાવણ મહિનાનો સોમવાર, શિવરાત્રી, ગણપતિ ચોથ, 11 જન્માષ્ટમી, ફૂલકાજરી જેવા એ વ્રતો કરતા, મંદિરોમાં પણ જતા. એટલું જ નહીં, એ વખતનું ક્રાંતિકારી પત્ર કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ, આ સત્યપ્રકાશે પણ એમના જીવન ઉપર ઘણી બધી અસરો કરી હતી જેના કારણે તેઓ ભૂત, ભૂવા, બાધા, આખડી, શુકન, અપશુકનમાંથી બહાર નીકળી ગયા હતા. આ પાર્વતી કુંવરના જીવનના કેટલાક પ્રસંગો વિશે હું વાત કરું તો તેઓ 24 વર્ષના થયા ત્યાં સુધી એમને કોઈ સંતાન નહોતું. આ એ સમયની વાત છે કે જ્યારે 12-13 વર્ષની છોકરી માં બની જતી એટલે સસરાની નારાજગી પણ એમને સહેવી પડેલી હતી. એકવાર બને છે એવું કે મુંબઈમાં એમની પડોશણોએ એ નિસંતાન હોવાથી એક મંત્રેલું પાણી પીવા કહ્યું ત્યારે પાર્વતી કુંવર એ પીવાની ના પાડી. પડોશણોએ તો અનેક વાર આનાકાની કરી ત્યારે પાર્વતી કુંવરે કહ્યું કે પતિને પૂછીને પીશ. ત્યારે પેલી સ્ત્રીઓ કહે કે એમાં ભાયડાને શું ખબર પડે. વળી પાછી પડોશણો પાછળ પડી કે નહીં, પાણી તો પીજ. ત્યારે પાર્વતી કુંવરે એવું કહ્યું કે ડૉક્ટર ભાવદાજીને હું પૂછીને દેખાડીને પછી પીશ.
વળી પાછી પડોશણો કહે કે તમે તો ગાંડા થયા છે, એમાં પીટીયા ડાક્ટરને શું ખબર પડે. 3 મહિના લગી આ ચાંગડુક પાણી જે મંત્રેલું છે એ પીવાનું છે, અને એમાંય વળી બામણિયા પાણી છે અને મંતરનાર પણ બામણ છે. પહેલેથી એકે પાયતો એ માગતો નથી. ત્યારે પાર્વતી કુંવર જે જવાબ આપે છે ને, એમાં આપણને એના મજબૂત મનોબળ આપણને જોવા મળે છે. એમણે કહ્યું કે જો ઈશ્વરની ઈચ્છા હશે તે જ થશે. સૃષ્ટિના નિયમ મંત્રથી ફરતા નથી, અને જો મંત્રથી આ સૃષ્ટિના નિયમો ફરતા હોય અને એમ મંત્રથી જો છોકરા થતા હોય તો મોટા રાજાની રાણીઓ અને લખેશ્રીની નારીઓ તો કદી વાંઝણી રહે છે ને. પાર્વતી કુંવર સુકન અપશુકન મુહૂર્ત એ બધામાં જરાય માનતા નહોતા. કોલેજમાં રજા પડે ને એટલે સુરત આગબોટમાં જવું પડે, ત્યારે 14 હોય, અમાસ હોય, મંગળવાર હોય, શનિવાર હોય, વતીપાત હોય, એવું કંઈ એ જોતા નહીં. એકવાર એમના મોટા દીકરાના લગ્ન પછી નવી વહુને લઈને અમદાવાદ જવાનું હતું, અને એ દિવસે વતીપાત હતો એટલે વેવાઈએ તો વાંધો ઉઠાવ્યો. ત્યારે વેવાઈને પણ એમણે સંભળાવી દીધું અને કહ્યું કે જો પરમેશ્વરે નિર્ધાર્યું હશે ને તે જ થશે, અને જગતનો ચલાવનાર તો આ સર્વશક્તિમાન પરમેશ્વર છે, તો જોગ અવજોગથી અને મુહૂર્તથી તો કાંઈ થતું નથી. બીજો એક પ્રસંગ કહું. એકવાર પાર્વતી કુંવરના સીમંત પ્રસંગે સુરત જવાનું હતું, ને એ વખતે એમના પડોશીને ત્યાં પણ પત્નીને સુવાવડ કરાવવા માટે રાંદેર જવાનું હતું. ઘરમાંથી બંને નીકળ્યા, જતી વખતે બંનેને બિલાડી આડી ઉતરી. પેલા પાડોશીએ તો માડી વાળ્યું કે ભાઈ આપણે તો નથી જવું. ત્યારે પાર્વતીએ તો કહ્યું કે નહીં, મારે તો જવું જ છે, જો બગડવાનું હશે તો કાલે નીકળવાથી પણ સુધરવાનું નથી, ને નહીં બગડવાનું હોય તો આજે બિલાડી આડી ઉતરી છે તેથી કોઈ નુકસાન થવાનું નથી. અને બન્યું એવું કે પડોશીની પત્ની સુવાવડના 10મા દિવસે મૃત્યુ પામી, જ્યારે પાર્વતી કુંવરના ઘરે દીકરો જન્મ્યો. એ સમયમાં પતિનું વિદેશ ગમન એ અંગત નહીં પણ સમાજનો અસાધારણ બનાવ ગણી શકાય. પતિ વિદેશ એ સમાચાર જ એ જમાનામાં તો એક આઘાતજનક સમાચાર ગણાય. આજે ભલે ને એ સામાજિક મોભાનું કાર્ય ગણાય, પણ એ સમયે તો દરિયો ઓળંગે એટલે નાતબાર. બન્યું એવું કે હોપ અને હાર્વર્ડ જેવા બ્રિટિશરોના કહેવાથી બ્રિટનની શિક્ષણ વ્યવસ્થા જોવા માટે મહીપતરામને ઇંગ્લેન્ડ જવાનું થયું. ત્યારે પાર્વતી કુંવરે મન કાઠું કરીને પતિને હિંમતે આપી અને કહ્યું કે જો જ્ઞાત આપણો ભલે બહિષ્કાર કરે, વિલાયત જવાની તક ગુમાવવા જેવી નથી. અને એ સમય જ એવો હતો કે સામાજિક બહિષ્કૃત થવાના ભયથી પતિનું મન તો ડગી ગયું હતું, પણ પાર્વતી કુંવર જરાય નહીં ડગ્યા. આપણે જાણીએ છીએ કે મહીપતરામ 13 એપ્રિલ 1861 રોજ સ્વદેશથી પાછા ફરે છે. ત્યારે તો એમની આકરી કસોટી થઈ છે. તેઓ પડોશના ખાલી ઘરમાં રહેવાનું નક્કી કરે છે કે સમાજ નાત મને હેરાન કરશે એટલે હું આ બાજુનું ઘર ખાલી છે એમાં હું રહીશ. ત્યારે પાર્વતી કુંવર હિંમતપૂર્વક કહે છે કે મારું મરવું, મારું જીવવું, મારું દુઃખ સુખ જે કંઈ થાય એ તમારી સાથે, મારો નાત મને કોઈ મારા નાતનો ખપ નથી, તમારો જ ખપ છે. એટલે આપણને એમ થાય કે એ સમયે સામાજિક બહિષ્કાર કેવો હતો. એને હું એક પ્રસંગ કહું. મહીપતરામના પિતાનું આકસ્મિક મૃત્યુ થાય છે, અને એ વખતે વિધિ કરવાની હતી ત્યારે બ્રાહ્મણોએ તો ના પાડી, 10મા 12માની ક્રિયા કરવાની પણ ના પાડી. એટલું જ નહીં, જે વિધિ કરાવે ને એ પણ નાતબાર. એ વખતે કેટલાક મિત્રો મહીપતરામનો બચાવ કરેલો કે એમાં શું વાંધો છે,
પિતાનું મૃત્યુ થયું છે તો એમને પણ નાતે તો નાતબાર મૂકી દીધા. કેટલાક લોકો આ ફોરેન રિટર્ન મહિપતરામને બજારમાં જોવા નીકળતા અને એમને મળવા ત્યારે એવો નિયમ કરેલો કે જે એમને મળવા જશે બાર જોવા જશે તો એ પણ નાતબાર. આવી એક પછી એક જોહુકમી નાત તરફથી શરૂ થઈ ગઈ હતી. આપણે જાણીએ છીએ કે પરંપરાગત હિન્દુ સ્ત્રીનું વર્તુળ તો એના રસોડામાં પૂરું થતું હોય છે અને બહુ બહુ તો પારિવારિક જવાબદારીઓમાં પૂરું થતું હોય છે. એટલે એનું કાર્યક્ષેત્ર સાવ સીમિત હોય ત્યારે પાર્વતી કુંવરનું કાર્યક્ષેત્ર એ વ્યાપક હતું. એ સ્ત્રી કેળવણી જેવા વિષયમાં પણ સક્રિય રસ લેતા, વિધવા વિવાહ અને પુનઃલગ્નમાં એ માનતા, એટલું જ નહીં પુનઃલગ્ન કરનારને હિંમત પણ આપતા. બાળલગ્ન નિષેધક મંડળીમાં પણ એ જોડાય છે. પોતાનું અંગ્રેજી કાચું રહી ગયેલું તેથી પુત્રવધુનું ન રહે એનું પણ એ કાળજી રાખતા અને એ પુત્રવધુને ખાસ કહેતા કે આ જ ઉંમર છે, હજી ભણવાની છે, પહેલા ભણી લો, પછી ઘર સંસાર તો છે જ. બાળકો માંદા થતા ત્યારે દવા, ખાનપાન, એની સાર સંભાળમાં ધ્યાન રાખતા, નજર બાંધવી, જન્માક્ષર જોવા, વર્ષફળ જોવડાવવું, એ બધાનો એમને ખપ નહોતો. ઈસવીસન 1877માં એ પ્રાર્થના સમાજમાં જોડાય છે અને મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. 1879માં પાર્વતી કુંવરની તબિયત અચાનક બગડે છે. એમનો મોટો દીકરો એ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણે છે. સગાઓ એમને કહે છે કે હવે દીકરાને બોલાવી લો, ત્યારે પાર્વતી કુંવર કહે છે કે નહીં, એની પરીક્ષા ચાલે છે, નજીક આવે છે એની પરીક્ષા, એટલે બોલાવવાની ના પાડે છે. મૃત્યુના 2 જ દિવસ પહેલા એમની બહેને એને ગોદાન કરી દેવાનું કહ્યું, ત્યારે પાર્વતી કુંવરે ના કર્યું અને મહિપતરામને બોલાવીને કહ્યું કે જો મારા ગયા પછી રડવા કૂટવાનું તો ભૂલથી પણ રાખતા નહીં. અને બને છે એવું કે 14 જુલાઈ 1880ના દિવસે એમનું મૃત્યુ થાય છે. અહીં જીવનચરિત્રકારે એટલે કે મહિપતરામે આ પુસ્તકમાં કવિ દલપતરામે પાર્વતી કુંવર પર રચેલ એક ગરબી જેનો રાગ છે, ઓ અર્દે સર તારો રે ડંકો વાગ્યો સુરત શહેરમાં, એ વખતનો જે પ્રચલિત રાગ હતો એમાં લખી છે અને લેખકે અહીંયા મૂકી પણ છે. આ જીવનચરિત્રકાર રચનાર કોણ? તો એ રચનાર માટે લખ્યું છે કે તેનો વર, એવી ઓળખ આપવાની રીતમાં આપણને મહિપતરામનો સ્વભાવની રુજુતા પણ જોવા મળે છે. ટૂંકમાં હું એટલું કહું કે પરંપરાગત રીતે ઉછરેલી એક સ્ત્રી, એક નારી, એનું કેવી રીતના પ્રગતિશીલ નારીમાં રૂપાંતર થાય છે એ ઘટના જો તપાસવી હોય તો આપણે પાર્વતી કુંવર આખ્યાન પાસે ચોક્કસ જવું પડે. ખૂબ ખૂબ આભાર.